મિત્રો, જીપીએસસી સોલ્યુશનમાં સ્વાગત છે. આપણે આ વિડીયોમાં છેલ્લા 6 માસમાં લેવાયેલી પરીક્ષાના પૂછાયેલા બંધારણના એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે છેલ્લા 6 માસમાં પૂછાયેલા પરીક્ષાના બંધારણના સવાલ જવાબ ભાગ 10. તો એમાં હજી સુધી જો તમે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં નવીન નકુમ સર્ચ કરો કે જેમાં તમે અમે ટોટલ 8 અમારા કોર્સ મૂકેલા છે કે જેમાં અમે તાજેતરમાં ગુજરાત સરકાર પાઠ્યપુસ્તક આધારિત જે ગુજરાતી સાહિત્ય છે, જે પાઠ્યપુસ્તકમાંથી જ ગુજરાતી સાહિત્ય પૂછાય છે, તો તેના અમે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના વિડીયો મૂકેલા છે. ત્યાર પછી એક જ લક્ષ તલાટી અને બિન સચિવાલય અને ક્લાર્કના અમે સવાલ જવાબ મૂકેલા છે. ત્યાર પછી તેની અમે મોક ટેસ્ટ પણ મૂકેલી છે, તો તે તમે જોઈ શકો છો, જેમાં અમે 5 લેસન મૂકેલા છે અને હવે અમે આમાં ગુજરાતી સાહિત્યમાં હજી વિડીયો મૂકતા રહીશું. હવે આપણે બંધારણના સવાલ જવાબ વિશે જોઈએ. તો સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડી શકે છે? તો આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે. ભારતની સંચિત નિધિમાંથી ખર્ચ કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે છે? તો આપણને બધાને ખબર છે, રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે સંચિત નિધિમાંથી ખર્ચ કરવો હોય ત્યારે. નવા રાજ્યો બનવા માટે ખરડો સંસદમાં પસાર કરવા માટે કોની મંજૂરી લેવી પડે છે? તો આપણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે જ્યારે નવા રાજ્ય બનાવવા માટે ખરડો સંસદમાં પસાર કરવો હોય ત્યારે. રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે તેને કેટલા મહિનામાં ચૂંટણી થવી જોઈએ? તો 6 મહિનામાં ચૂંટણી થવી જોઈએ જ્યારે રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે. રાષ્ટ્રપતિનું પદ કયા કયા પ્રકારે ખાલી પડે છે? તો કાર્યકર પૂરો થવાથી, તો કે આ બધા વિકલ્પ સાચા છે. એટલે કે જે પણ રાજીનામાને કારણે મૃત્યુ થવાથી, આ બધા વિકલ્પને કારણે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે. ત્યાર પછી અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પસાર કરી તેને હટાવવામાં આવ્યા છે? તો એક પણ નહીં, પણ મહાભિયોગ દ્વારા કોઈ પણ અત્યારે હટાવવામાં આવેલા નથી, જે પોતે જ પોતે રાજીનામું આપીને હટી જાય છે. એટલે કે કોઈને પણ મહાભિયોગ દ્વારા હટાવવામાં આવેલા નથી. રાષ્ટ્રપતિના મહાભિયોગ પ્રસ્તાવમાં કોણ કોણ ભાગ લેતું નથી? તો દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના સભ્યો મહાભિયોગમાં ભાગ લે છે, વિધાનસભાના સભ્યો ભાગ લે છે અને રાષ્ટ્રપતિ પોતે ભાગ લે છે. તો આપેલ બધા વિકલ્પ સાચા છે, એટલે કે મહાભિયોગમાં બધા ભાગ લે છે. જો બીજું ગૃહ મહાભિયોગમાં પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર કરે તો રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવે છે. જ્યારે બંને ગૃહમાંથી 2/3 બહુમતીથી પસાર થાય તો રાષ્ટ્રપતિને પદમાંથી હટાવવામાં આવે છે. દર વર્ષે સંસદની પ્રથમ બેઠકને કોણ બોલાવે છે? તો આપણને બધાને ખબર છે, દર વર્ષે સંસદની પ્રથમ બેઠક એટલે કે અભિનંદન આપવા માટે રાષ્ટ્રપતિ પોતે સંસદની પ્રથમ બેઠક બોલાવે છે. રાષ્ટ્રપતિ શું કરે છે? તો તેનો પણ મહાભિયોગ ચલાવીને હટાવી શકાય છે. જો તે બંધારણનું ઉલ્લંઘન કરે તો તેને મહાભિયોગ દ્વારા હટાવવામાં આવે છે. લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કોણ કરે છે? 2 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે લોકસભામાં. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો તે પણ રાષ્ટ્રપતિ કરે છે, 12 સભ્યોની નિમણૂક. મહાભિયોગનો પ્રસ્તાવ કેટલા સદસ્યો દ્વારા પસાર કરી તેને બીજા ગૃહમાં મોકલાય છે? તો 2/3 સભ્યોનું દ્વારા પસાર કરી તેને બીજા ગૃહમાં મોકલાય છે, 2/3, જે આગળ સવાલ આપણે જોયો છે. સંસદની સંપૂર્ણ બેઠક કોણ બોલાવે છે? સંસદની સંપૂર્ણ બેઠક બોલાવે છે, એટલે કે સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના રાષ્ટ્રપતિ કેટલી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે? તો અસંખ્ય વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે ભારતના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિ રાજીનામું છે તે ઉપરાષ્ટ્રપતિને આપે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કેટલી વાર વધારેમાં વધારે ચૂંટાઈ શકે છે? તો વધારે 2 વાર ચૂંટાઈ શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ચલાવવાનો હોય તો તેમને 14 દિવસ પહેલા પૂર્વ નોટિસ આપવી પડે છે, 14 દિવસ પહેલા તેમને નોટિસ આપવી પડે છે રાષ્ટ્રપતિને. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. જેમ રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેમ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટી અધિકારો હોય છે, તે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જ્યારે હાજર ન હોય ત્યારે રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? ત્યારે સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર ન્યાયાધીશ જે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ બનવા માંગતા ઉમેદવારને કઈ શરત પૂરી કરવી પડે છે?
તો તે કોઈપણ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ, તેના 35 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, તે કોઈપણ સભ્ય કોઈપણ પદનો સભ્ય ન હોવો જોઈએ. તો આપેલ બધા વિકલ્પ સાચા છે. રાષ્ટ્રપતિ બનવા માટેના શરત પૂરી કરવી પડે છે. આંતરરાજ્ય પરિષદની રચના કોણ કરે છે? તો આપણને બધાને ખબર છે, રાષ્ટ્રપતિ દ્વારા આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ પદ સંભાળે ત્યારે કઈ શપથ લેવામાં આવે છે? તો તે ભારતની જનતાની સેવા અને કલ્યાણ કરીશ, ભારતના કાયદાનું રક્ષણ કરીશ, બંધારણ અને કાયદાનું રક્ષણ કરીશ, ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક રાષ્ટ્રપતિ પદને સંભાળીશ. તો આપેલ બધા વિકલ્પ સાચા છે. જે રાષ્ટ્રપતિ પદ સંભાળે ત્યારે શપથ લેવડાવવામાં આવે છે. રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? તો આપણને બધાને ખબર છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ બનવા માંગતા ઉમેદવારને કેટલા અનુમોદ હોવા જોઈએ? રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારને 50 અનુમોદ હોવા જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે આયોગની સ્થાપના કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જાતિ, જનજાતિ, પછાત વર્ગના આયોગની સ્થાપના. રાષ્ટ્રપતિ બનવા માટે કયા ગૃહમાં ચૂંટાવવું માટે ઉમેદવાર સક્ષમ હોવો જોઈએ? તો લોકસભામાં તે ચૂંટાવવા માટે સક્ષમ હોવો જોઈએ રાષ્ટ્રપતિ બનવા માટે. યુપીએસસી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો તે આપણને ખબર છે, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે યુપીએસસીના અધ્યક્ષની નિમણૂક. થેન્ક યુ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, વધુમાં વધુ ફોલો કરો અને આવી જ રીતે અમે સપોર્ટ કરતા રહો. અને અમારી ટેલિગ્રામની લિંક જે અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં અમે ઘણા વિડીયો લિંક અને એકેડેમી એપ્લિકેશનની વિડીયો લિંક જેવી અમે માહિતી તેમાં મૂકતા રહીએ છીએ. અમારું ફેસબુક પેજ પણ છે કે જેના દ્વારા અમે બધી લિંક અને માહિતી તેમાં પણ મૂકીએ છીએ. તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી અમે નવા વિડીયો જે પણ મૂકીએ તો તેની માહિતી આપણને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.